ઓળખ્યો મને? હું સમય. ના હો, પેલી જૂની સિરિયલોમાં આવતો હું સમય એ વારો ગંભીર સમય નથી. હું તો આજના જમાનામાં સ્માર્ટ વોચમાં તમારા હૃદયના ધબકારા અને તમે ચાલેલા પગલા સાથે મપાતો સ્માર્ટ સમય છું, એટલે થોડું બોલકણો છું. હું આજે તમને કંઈક વાત કહેવા માટે આવ્યો છું. પરમ કૃપાળુ ઈશ્વરે પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક દિવસનો એક સરખો સમય આપ્યો છે, ખરું ને? જે પ્રત્યેક દિવસમાં 24 કલાક, પ્રત્યેક કલાકની 60 મિનિટ અને પ્રત્યેક મિનિટની 60 સેકન્ડ આપી છે. હવે જો તમે એવું ધારતા હોય કે આ બધાનો ગુણાકાર કરીને હું તમને ટોટલ સેકન્ડનો જવાબ આપું, તો એ હું નહીં આપી શકું, કેમ કે હું ગણિતમાં થોડો કાચો છું. પરંતુ મુદ્દાની વાત એ છે કે પ્રત્યેક વ્યક્તિ પાસે પ્રત્યેક દિવસનો એક સરખો સમય હોવા છતાં મોટા ભાગના માણસો મારો સમય ક્યારે આવશે, મારો સમય સારો નથી, આ જ પ્રશ્ન વાગોળી વાગોળીને નાખુશ રહે છે. પરંતુ તમે ક્યારેય પણ આ પ્રશ્નનો જવાબ ગોતવાની કોશિશ કરી? મને ચોક્કસપણે ખબર છે કે જવાબ ના જ આવશે. તો ચાલો આજે આ પ્રશ્નનો જવાબ ગોતવાની કોશિશ કરીએ. મારા પ્રમાણે પ્રત્યેક વ્યક્તિની ખુશી અને નાખુશી નિર્ભર કરે છે મારા, એટલે કે સમયના વપરાશ પર. આજના જમાનામાં તમે લોકો એવી તો કેટલી પ્રવૃત્તિઓ છે જેમાં કારણ વગરનો સમય વહેતો છે, જેમાં સૌ પ્રથમ તો આ જાત જાતની ને ભાત ભાતની સોશિયલ મીડિયા એપ પાછળ તમે ઘેલા જ બન્યા છો. વળી એ પૂરતું નહોતું, તા આવી ગઈ આ સ્વિમિંગ એપ, જેમાં રાતભર જાગી જાગીને અલગ અલગ વિકૃતિથી ભરેલો કન્ટેન્ટ જોઈને તમે પોતાની ઊંઘ બગાડો છો અને પછી કહેવાતી અનિદ્રાથી થતી માનસિક બીમારીઓથી પીડાઓ છો. શું તમને નથી લાગતું કે આ જ સમયનો ઉપયોગ તમે ઇન્ટરનેટ પરથી નવું શીખવા માટે કરી શકો? વિચારજો. હવે આ તો માત્ર એક જ ઉદાહરણ હતું, આમાં તો કેટલાય ઉદાહરણ છે જે મારા મગજમાં છે. આજે તો જાણે મને એવું થાય છે કે હું બધું તમને કહી જ દઉં, કેમ કે મારા પ્રમાણે તમે લોકો સતત સ્પર્ધાની ભાવનામાં રહીને કરાતા કામોમાં, વ્યસનની અસર હેઠળ અને એની લત પાછળ કરાતા કામોમાં, આવનારા ભવિષ્યને આજના વર્તમાનને કચડી નાખીને સેટ કરવાની ગેરસામાં, સમાજમાં શ્રેષ્ઠ દેખાવાની ભાવના રાખીને કરાતા વ્યર્થ કામોમાં વેડફો છો. આ બધું જોઈને મને ખરેખર ખૂબ દુઃખ થાય છે, કેમ કે મારા પ્રમાણે તો તમારે સમય વાપરવો જોઈએ પોતાના ભૂલાયેલા શોખોને ફરીથી વિકસિત કરીને પ્રફુલ્લિત જીવન જીવવામાં, પોતાના માતા પિતા, ભાઈ બહેન, બાળ બચ્ચાઓ, દોસ્તારો અને સગાવાલાઓ સાથે મન મૂકીને વાર્તાલાપ કરવામાં, પ્રકૃતિના ખોળે જઈને એને સમર્પિત થઈ જવામાં, પેલી સોસાયટીઓમાં ભૂલાયેલી રમતો ફરીથી રમવામાં, વરસતા વરસાદમાં ફરીથી એ જ ભીંજાવામાં, અને છેલ્લે પોતાના ઈષ્ટદેવ સમક્ષ નતમસ્તક થઈને બધું એને સોંપી દેવામાં. પણ શું તમે આમાંનું કંઈ પણ કરો છો? નહીં ને, એટલે જ કહું છું, થોડા થોભી જાઓ અને વિચારો. છેલ્લે થોડીઓ પંક્તિઓ કહીને હું મારી વાતને વિરામ આપીશ કે થઈ જશે તમારી જિંદગીમાંથી દૂર બધી કડવાશ જો તમે કરશો સમયનો સાચો વપરાશ. ધીરે 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 સૌ કોઈ ફરશે તમારી આસપાસ જો તમે કરશો સમયનો સાચો વપરાશ. થશે તમારો સર્વાંગી વિકાસ જો તમે કરશો મારો, એટલે કે સમયનો સાચો વપરાશ. જિંદગીની દરેક પરીક્ષામાં થઈ જશો તમે સારા માર્ક સાથે પાસ જો તમે કરશો સમયનો સાચો વપરાશ. નહીં રાખવી પડે તમારે કોઈના પર પારકી આસ જો તમે કરશો સમયનો સાચો વપરાશ. ધીરે 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 વધી જશે તમારો ખુદનો પોતાના પરનો આત્મવિશ્વાસ જો તમે કરશો સમયનો સાચો વપરાશ. અને છેલ્લે બહુ જ મહત્વની વસ્તુ કે અંતમાં આ બધું કરવાથી અંતમાં થશે તમને સંપૂર્ણતાનો અહેસાસ જો તમે કરશો સમયનો, એટલે કે મારો સાચો વપરાશ. તો કરશો ને આજ પછી, આજની આ ઘડી પછી મારો, એટલે કે સમયનો સાચો વપરાશ.